આપણે રાજકીય મૂલ્યાંકન યા અગાઉ આપણે ટેકનિકલ વાત કરીએ રાજકીય મૂલ્યાંકન બધા પૂરતા જશ ખાટી જે છે જશ નહીં થાય દિલીપભાઈ બહુ સરસ વાત કે હું એકલો જ ભાજપને નહીં યશ આપું બધા એના યશ વાગે દિલીપભાઈ ખરેખર તમારા જેવા સ્પિરિટવાળા રાજનેતાઓ ઘણા ઓછા છે પણ છે એનું એક ગૌરવ છે સારું તમને અભિનંદન હમણાં અને જો રાજકીય અવલોકન કરીએ એની અંદર પણ જો તમે અત્યારે નરેન્દ્રભાઈ મોદીની રીતે વિચારો સરકારની રીતે વિચારો તો પણ હું એના પોઝિટિવ અને નેગેટિવ બે પાસા કહું પોઝિટિવ પાસા તો તમે કહી દીધા કે ભાઈ આપણે એને માસ્ટર સ્ટ્રોક આવી ગયો એને મત મળી જશે એમણે કરી બતાડ્યું ચુમલા બુમલા જે કહેવાય પણ પોઝિટિવ એને લાભ થશે એની ચર્ચા થઈ હવે હું તમને નેગેટિવ મુદ્દા બી કહું શું નરેન્દ્રભાઈના સ્તરે કે ભાજપના હાઈકમાન્ડના સ્તરે એવું નહીં વિચારણા થઈ હોય કે સવર્ણ તરીકેની એની પાર્ટીની આ છાપ છે એક તો અને એની સવર્ણને આપીને બાકી જે એસસી એસટીને ને એને વધારે દુઃખી કરશે વિરોધ પક્ષો એનો લાભ ઉઠાવીને બીજાને ઉશ્કેર છે આવું પણ થયું હશે સંઘની તે છાપ બ્રાહ્મણોની પાર્ટી છે તો એની દબાણમાં આવીને એ લોકો અત્યારે અનામત દૂર કરવાની દિશામાં છે આવા પણ પડકારો એમને પક્ષે પણ હતા એવી સંજોગોમાં એમણે આ નિર્ણય લીધો તો સાહસ પણ કહેવાય પેલો વાત બી સાચી છે કે એને રાજકીય લાભની ગણતરી કરી હોય કે આ ટાઈમે કરો એટલે એમાંય હું સમજ છું કે એવું નથી કે એટલું એટલું નિષ્ઠાથી જ આવી ગયું હોય ચૂંટણીની વાત એમાં હોય હવે એટલે બંને પક્ષે અને છેલ્લી એક વાત તમે હમણાં જે પાટીદારની વાત કરી હું સંમત થોડો જે નથી એ વાત કહું તમે એમ કીધું કે શું એ ભૂલ હતી પાટીદારને જરૂર જરૂર એટલે તમે એ કરવા માંગો છો કે વખતે અમે કહેતા હતા એ સાચું હતું હું ત્યારે પણ જેમ દિલભાઈ કીધું હું ત્યારે પણ કહેતો આજે જ કહું છું પાટીદાર બહુ મોટો સંપન્ન વર્ગ છે એટલે સો ટકા પાટીદારોને એકસો દસ ટકા અનામતની જરૂર નથી તમારી માંગણી જાતિ આધારિત હતી આ સાંભળો તમારી માગણી જાતિ આધારિત પણ તમે બોલજો ને તમે જેટલું બોલો મને મારી બે લીટી તો પૂરી કરાવ તમે જે જસ્ટિફાઈ કરવા માંગતા હતા તો હું આજે માનું છું ત્યારે કેતો હતો પાટીદાર બધે બધા માટેની અનામત ની માગણી બિલકુલ ગેરવ્યાજબી હતી એવી રીતે કોઈ પણ હા એ મુદ્દો સાચો છે કે પાટીદાર અંદર એક વંચિત વર્ગ એવો રહી ગયો છે જે આજે એનું રિફ્લેક્શન થાય છે